હલો ફ્રેન્ડ્સ રાઇસ સ્પોર્ટ્સ એન્ડ રેસીપી ચેનલમાં આપનું સ્વાગત છે જો તમને અમારી રેસીપી ગમતી હોય તો આ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરશો તો નવી નવી વાનગી અને ટીપ્સ મળશે તમારા સહકાર અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ બધાને સવારની ચા જો સરખી ના મળે તો એમનો આખો દિવસ ખરાબ જાય છે તો ચાલો આજે આપણે મસાલા ચા બનાવીએ આજે આપણે જે મેઝરમેન્ટ લીધું છે એમાંથી સાત કપ ચા બનશે તો સવા ચાર કપ પાણી લીધું છે નોર્મલી અમારા ઘરમાં દૂધનું પ્રમાણ ઓછું જોઈતું હોય છે ચામાં અને તમને વધારે દૂધવાળી ચા જોઈતી હોય તો ક્વોન્ટિટી તમારે રિવર્સ કરી લેવાની છે એટલે કે દૂધ વધારે અને પાણી ઓછું હવે મેં સવા ચાર કપ પાણી લીધું છે એમાં દોઢ ચમચી ઘરે બનાવેલો ચાનો મસાલો લીધો છે આઠ ચમચી ચા લીધી છે લગભગ ચૌદ ચમચી ખાંડ લીધી છે હવે ખાંડ પણ ઓપ્શનમાં છે ફુદીનો લીધો છે એને બરાબર તમારે પાણીમાં પલાળી રાખવાનો અને પછી યુઝ કરવાનો અને આદું લીધું છે હવે આપણે ચાને બરાબર ઉકળવા દઈશું જો પાણી નહીં ઉકળે તો આપણે જે આદું નાખ્યું છે એના કારણે ચા ફાટી જશે એટલે બરાબર ઉકળવા દેવાનું હવે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે ત્રણ કપ જેટલું દૂધ એડ કરીશું મેં અહીં દૂધને ગરમ કરી ઠંડુ કર્યા પછી મલઈ નીકાળેલી દૂધ લીધું છે આ મારી વિગાર્ડની હોટપ્લેટ છે એ મેં ઓનલાઈન ઓર્ડર કરી હતી હવે એના ઉપર મને રસોઈ કરવાની બહુ જ મજા આવે છે અને બહુ જ સ્પીડમાં થઈ જાય છે હવે ગરમીની સિઝનમાં તમારે પંખો ચાલુ રાખીને ગેસ ઉપર તમે રસોઈ ના કરી શકો પણ જો વીગાડ ઉપર કરશો કે હોટપ્લેટ ઉપર કરશો તો ફટાફટ તમારી રસોઈ થઈ જશે અને બિલકુલ ગરમી પણ નહીં લાગે તો ચલો હવે આપણી ચા થઈ જવાઈ છે ચા બરાબર ઉકળવા લાગી છે એટલે આપણે એનું ટેમ્પરેચર ડાઉન કરી અને એને થોડી વધારે ઉકળવા દઈશું આમાંથી મોર્નિંગ ટી તમે પીશો તો તમને બહુ જ મજા આવશે અને તમારો આખો દિવસ બહુ જ સરસ જશે આપણી ચા થઈ ગઈ છે એટલે હવે આપણે જે ફુદીનો નાખ્યો છે એ ચા ગાળતી વખતે ગરણીમાં વચ્ચે ના આવે અને ચા ના ઢોળાય એટલા માટે આપણે એને કાઢી લઈશું ચાલો ફ્રેન્ડ્સ આપણે પણ ચાનો આનંદ લઈએ વરસાદ પડતો હોય ત્યારે આ ચાનો પીવામાં બહુ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂર આ ચાનો ટ્રાય કરી અને મને રિવ્યૂ આપશો થેન્ક યુ